વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 8 સંસ્કૃત વિષયમાં પાઠ 5, જે આપણે આગલા વિડીયોની અંદર એનું અનુવાદ જોયું, હવે આપણે આ વિડીયોની અંદર આપણે પાઠ પાંચનું સ્વાધ્યાય જોઈશું. હવે જુઓ, પ્રશ્ન 1ની અંદર નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. અહીંયા કેટલાક શબ્દો આપેલા છે, એને તમારે ખાલી મોટેથી એનું ઉચ્ચારણ કરવાનું છે. પ્રશ્ન 2ની અંદર નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં આપો. સવાલ છે, કા દુર્ભાષમ કરોતિ? તો સવિતા દુર્ભાષમ કરોતિ, એટલે ફોન કોણ કરે છે? તો સવિતા. પ્રશ્ન 2, શીલા કશ્ય પુત્રી અસ્તિ? તો શીલા સવિતાય પુત્રી અસ્તિ. શીલા કુત્ર ગચ્છતિ? શીલા ક્યાં જાય છે? તો શીલા પ્રવાસે ગચ્છતિ. શીલા કિમ કિમ પશ્યંતિ? શીલા શું શું જોવે છે ત્યાં? તો શીલા અજંતા ગૃહાયા ભગવતઃ બુદ્ધસ્ય સુંદર ચિત્રમ, ચતુર્મુખસ્ય હરિણસ્ય મનોહરમ ચિત્રમ, અન્યની બહુની સુંદરાણી ચિત્રાણી ચ પશ્યંતિ. હવે જુઓ કે પ્રશ્ન નંબર 3ની અંદર ઉદાહરણ મુજબ આપેલા વાક્યોને પ્રશ્ન વાક્યમાં ફેરવો, પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે, શીલા અજંતા ગૃહાયામ અસ્તિ, શીલા કુત્ર અસ્તિ, શીલા અજંતા ગૃહાયામાં છે, શીલા ક્યાં છે? પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન લગાવવાનું ભૂલવાય નહીં તો આપણું પ્રશ્નાર્થ ચિહ્ન કે પ્રશ્નાર્થ ચિહ્ન ન વાપરીએ તો પ્રશ્નાર્થ કેવી રીતે કહી શકાય? તો અહીંયા જુઓ, અહીંયા મહેશ ઉદ્યાને અસ્તિ, તો મહેશ કુત્ર અસ્તિ? બીજા નંબરમાં ફરીદા વાટિકાયામ અસ્તિ, તો ફરીદા કુત્ર અસ્તિ? સુનંદા શાલાયામ અસ્તિ, તો સુનંદા કુત્ર અસ્તિ? ઉદાહરણ પ્રમાણે જ વાક્ય આપણે બનાવવાના છે. બીજું છે, અહીંયા પણ ઉદાહરણ પ્રમાણે જ વાક્ય બનાવો. હવે જો અહીંયા આપેલું છે, શીલા ગૃહતઃ મંદિરમ ગચ્છતિ, શીલા કુતઃ મંદિર ગચ્છતિ? ક્યાંથી અને કુત્ર એટલે ક્યાં, કુતઃ એટલે ક્યાંથી અને કુત્ર એટલે ક્યાં, શબ્દો બે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે એ પ્રમાણે. તો શીલા કુતઃ મંદિરમ ગચ્છતિ, શીલા ગૃહતઃ મંદિર ગચ્છતિ. હવે અહીંયા નરેન્દ્ર કાર્યાલયતઃ ગૃહમ ગચ્છતિ, તો અહીંયા પહેલું વાક્ય કેવી રીતે બનશે? નરેન્દ્ર કુતઃ ગૃહમ ગચ્છતિ. પછી બીજું વાક્ય, નરેન્દ્ર કાર્યાલયતઃ કુત્ર ગચ્છતિ, પાછળ બંનેની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. બીજા નંબર, વિનય ક્રીડાંગણ વાટિકા ગચ્છતિ, તો વિનય કુતઃ વાટિકા ગચ્છતિ? અને બીજું વાક્ય છે, વિનય ક્રીડાંગણ કુત્ર ગચ્છતિ? ત્રીજું, અલકા પાલનપુરતઃ ગાંધીનગરમ ગચ્છતિ, તો અલકા કુતઃ ગાંધીનગરમ ગચ્છતિ? બીજું વાક્ય થશે, અલકા પાલનપુરતઃ કુત્ર ગચ્છતિ? બરાબર. હવે અહીંયા પ્રશ્ન નંબર 4ની અંદર ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. નટરાજ ચિત્રમ આપેલું છે અહીંયા, તો સામે ઉદાહરણમાં શું આપ્યું છે? કે નટરાજસ્ય ચિત્રમ અસ્તિ, તો અહીંયા વેદાંત પુસ્તકમ, તો વેદાંતસ્ય પુસ્તકમ અસ્તિ. પાર્થ કંદુકમ, એટલે પાર્થસ્ય કંદુકમ અસ્તિ. કલ્પેશ લેખની, અહીંયા કલ્પેશસ્ય લેખની અસ્તિ. કર્ણ કુંડલમ, તો કર્ણસ્ય કુંડલમ અસ્તિ. નિસર્ગ ગૃહમ, નિસર્ગસ્ય ગૃહમ અસ્તિ.
અંતની પાછળ વેદાંત પાર્થ હ શબ્દ લાગેલો છે, એટલે અનુસ્વાર જે બે આપેલા છે ઉભા, એમાં હનો ઉચ્ચાર થયો છે, ત્યાં શ્ય શબ્દ વાપરવાનો છે, બરાબર. અને છેલ્લે આ શબ્દ તો એમનો એમ નિસર્ગશ્ય વેદાંતશ્ય અહીંયા શબ્દ આપેલો છે, ગૃહમ એટલે વેદાંતશ્ય, વેદાંતનો વેદાંતશ્ય થઈ જશે, પુસ્તકમનું પુસ્તકમ જ રહેશે ને પાછળ અસ્થિ લાગશે, એટલે અહીંયા શ લગાવ્યો એટલે અસ્થિ શબ્દ લગાવવો પડે, અસ્થિ એટલે છે, બરાબર. હવે અહીંયા પણ ઉદાહરણ મુજબ છે કે શિલા પુસ્તકમ, તો શિલાયા પુસ્તકમ અસ્તિ, રેખા દ્વિચક્રિકા એટલે રેખાયા દ્વિચક્રિકા અસ્તિ, વિદ્યા પ્રભાવ તો વિદ્યાયા પ્રભાવ અસ્તિ, કૃપા આસંદ તો કૃપાયા આસંદ અસ્તિ, મીના પાઠશાલા, હનો ઉચ્ચાર થયો નથી પણ આપણે અહીંયા વાક્ય બનાવીએ ત્યારે હનો ઉચ્ચાર કરવાનો છે, એટલે મીનાયા પાઠશાલા, પાઠશાલા અસ્તિ, અનિક્ષા શાટિકા તો અનિક્ષાયા શાટિકા અસ્તિ. પછી આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો. આરતી જામનગરથી રાજકોટ જાય છે, આરતી જામનગરતઃ રાજકોટમ ગચ્છતિ, હર્ષા અમરેલીથી જૂનાગઢ જાય છે, હર્ષા અમરેલીતઃ જૂનાગઢમ ગચ્છતિ, મિહિર અમદાવાદથી સુરત જાય છે તો મિહિર અમદાવાદતઃ સુરતમ ગચ્છતિ, કુમાર ભુજથી અમદાવાદ જાય છે તો કુમાર ભુજતઃ અમદાવાદમ ગચ્છતિ, ઉષા વડોદરાથી રાજપીપળા જાય છે તો ઉષા વડોદરાતઃ રાજપીપળા ગચ્છતિ. એમ કેટલા વાક્યો આપણે બનાવી શકીએ. અહીંયા આપેલું છે પ્રશ્ન નંબર 6ની અંદર, તમારા ગામમાં આવતી બસ ક્યાંથી અને ક્યાં ક્યાં સ્થળે આવે છે તેનું વર્ણન સંસ્કૃતમાં લખો. તો આપણે જોઈએ અહીંયા કે લોકયાનમ, આપણે એક વાક્ય બનાવીએ કે લોકયાનમ હિંમતનગરતઃ ઈડરમ ગચ્છતિ, લોકયાનમ બસને શું કીધું, લોકયાનમ, લોકયાનમ હિંમતનગરતઃ ઈડરમ ગચ્છતિ, ઈડરતઃ વટપલ્લી ગચ્છતિ, વટપલ્લીતઃ ખેડ બ્રહ્મા ગચ્છતિ. અહીંયા વાક્ય આપેલું છે કે લોકયાનમ, બરાબર, એ પ્રમાણે વાક્ય લખેલું છે, તમારે લખવાનું છે. તો તમારા ગામની અંદર જે પ્રમાણે બસ આવતી હોય ને કયા કયા સ્થળેથી આવતી હોય એ તમે નોંધી શકો. અહીંયા કેટલીક સંસ્કૃત સામયિકાની સૂચિ, એટલે સંસ્કૃત સામયિકોની સૂચિ આપી છે, જે આપણે પેપરો કહીએ કે અલગ અલગ જગ્યાના અલગ અલગ પેપરો છપાય છે એ પ્રમાણે છે, જે આપણે અત્યારે જરૂર નથી આની અંદર. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આ આપણું સ્વાધ્યાય પાઠ 5નું સ્વાધ્યાય કમ્પ્લીટ થયું. આવજો.